પ્રેમમાં અંધ દીકરી આગળ માતાની મમતા હારી ગઈ અને દીકરીએ પોતાની જનેતાની જ હત્યા કરી નાખી. બનાવ છે જૂનાગઢના ઈવનગર વિસ્તારનો કે જ્યાં દક્ષા બામણિયા નામની પરિણીત મહિલાનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે સમગ્ર બનાવની તપાસ કરી તો ચોંકાવનારું તથ્ય સામે આવ્યું. દક્ષા બામણિયાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ દીકરી મીનાક્ષીએ કરી હતી. મૃતક પરિણીતા પોતાના 3 સંતાન સાથે જૂનાગઢમાં રહેતી હતી. તેમનો પતિ પાલનપુર કામ કરતો હતો. એવામાં મૃતકની દીકરીને કોઈ સાથે પ્રેમ સંબંધ હતો. દીકરીના પ્રેમ સંબંધો અંગે પરિવારે અનેકવાર દીકરીને ઠપકો આપ્યો હતો, પરંતુ દીકરી પ્રેમમાં એટલી અંધ હતી કે પોતાની જનેતાને ભોજનમાં ઘેનના ટીકડા આપીને સુડાવી દીધી હતી અને ઘરના સીસીટીવી બંધ કરીને ઘરમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી. એક દિવસ ઓચિંતી માતાની ઊંઘ ઉડી જતા દીકરીને કઢંગી હાલતમાં પ્રેમી સાથે ઝડપી હતી, જે દરમિયાન માતાએ દીકરીને ઠપકો આપતા માતાકૂટ થઈ, જે બાદ દીકરી પર કાળ ચડતા માતાના માથાના ભાગે લોખંડના પાનાથી 17 જેટલા ઘા કરી હત્યા કરી નાખી. આટલું જ નહીં, માતાની હત્યા કર્યા બાદ અન્યએ માતાની હત્યા કરી હોવાનું કહી તરકટ રચ્યું હતું, પરંતુ પોલીસને દીકરી પર શંકા જતા આગવી ઢબમાં પૂછપરછ કરી હતી અને દીકરીએ ગુનો કબૂલ્યો હતો અને હત્યા સમયે પ્રેમી હાજર હતો કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. लड़की के साथ अफेयर था और इनका फैमिली मेंबर्स ने इनको पहले भी पकड़ा चुके और जिस दिन ये बनाव बनी है उस दिन रात को भी उसके मदर ने मीनाक्षी बहन को अपने बॉयफ्रेंड के साथ पकड़ी थी. फिर घर में इसको लेके झगड़ा हुआ था, वो झगड़ा का मंदुक रख के मीनाक्षी बहन अपना खुद की माता का मर्डर किया गया. मेन एक रॉड था इनके घर में, वो रॉड को लेकर इनके सिर पर लगभग 70 बार इन्होंने मारा है एंड 17 के आसपास फ्रैक्चर इंजरीज है सिर पर. वो भी अभी तपास चालू है. वो लड़की कह रही है कि कुछ टैबलेट मैंने मिलवाया खाने में, बट फिर भी मेरे मदर जग गई है, इसके वजह से ये मर्डर करना पड़ा करते हैं.